નમસ્કાર બાળ મિત્રો ચાલુ વર્ષથી આપણે એક સામાજિક વિજ્ઞાન નામનો એક નવો વિષય ભણશું સામાજિક વિજ્ઞાન મનુષ્યના સામાજિક જીવન વિશે માહિતી આપે છે ઇતિહાસ આપણને માનવ જીવનના ભૂતકાળ વિશે સમજ આપે છે એક યુગમાંથી બીજા યુગમાં બીજા યુગમાંથી ત્રીજા યુગમાં કેવા કેવા પરિવર્તનો આવ્યા આ બધા પરિવર્તનો વિશે આપણને ઇતિહાસમાં માહિતી મળે છે ઇતિહાસ વિષય દ્વારા આપણને આપણા સાંસ્કૃતિક વારસાનું કેવી રીતે જતન કરવું સાંસ્કૃતિક વારસાનું કેવી રીતે ગૌરવ કરવું આ બધી માહિતી મળે છે ઇતિહાસ કોઈ વાર્તાઓ નથી ઇતિહાસ એક ચોક્કસ પુરાવો અને સંશોધન દ્વારા આપણી પાસે રજૂ કરેલી માહિતી છે કે જેના દ્વારા આપણે ચોક્કસ ભૂતકાળને જાણી શકીએ છીએ ઇતિહાસની વ્યાખ્યા જોતાં આપણે જોઈ શકીએ છીએ અહીંયા ઇતિ વતા હતા આસ આ પ્રમાણે ખરેખર હતું એટલે કે જે આપણી પાસે પુરાવા મળ્યા છે એનો આપણે ચોક્કસ સંશોધન દ્વારા અને ચોક્કસ આધારો ભેગા કરી અને આપણી હકીકત ચોક્કસ હકીકત આપણી સામે રજૂ કરવામાં આવી છે અને ત્યારબાદ એ ઇતિહાસ બને છે ઇતિહાસ જાણવા માટે આપણે શું શું કરી શકીએ દાખલા તરીકે તમારે ગઈકાલે શું બન્યું હતું તે જાણવું હોય તો તો કે તો તમે વર્તમાનપત્ર ટેલિવિઝન કે રેડિયોનો ઉપયોગ કરી શકો છો દાખલા તરીકે ગઈકાલે શું બન્યું હતું તો કે ગઈકાલે વર્લ્ડ કપની મેચમાં ભારતે પાકિસ્તાનને હરાવ્યું રોહિત શર્માએ સદી ફટકારી તો એ આપણને વર્તમાનપત્ર ટેલિવિઝન દ્વારા માહિતી મળે છે એક વર્ષ પહેલાં શું બન્યું હતું તો એ સમયના કોઈ વ્યક્તિને આપણે પૂછી શકીએ કે જે સમયનું એને યાદ હોય એવા વ્યક્તિ પાસેથી આપણને માહિતી મળે છે પણ આપણો ઇતિહાસ તો હજારો વર્ષ પુરાણો છે હજારો વર્ષ પહેલાં શું બન્યું હતું કોણ ક્યાં રહેતું હતું કેવો ખોરાક ખાતું હતું કેવો પોશાક પહેરતું હતું આ બધી માહિતી આપણને ઇતિહાસ દ્વારા જાણવા મળે છે અને એના માટે આપણે ઇતિહાસ જાણવાના વિવિધ સ્ત્રોતો દ્વારા માહિતી મેળવવી પડે છે તમને વિચાર આવતો હશે કે આજથી હજારો વર્ષ પહેલાં માણસો રહેતા હતા ક્યાં રહેતા હશે કેવી રીતે રહેતા હશે એ શું ખાતા હશે શું પીતા હશે ચાલો આપણે ઇતિહાસ જાણીએ ઇતિહાસ જાણતા પહેલાં ચાલો આપણે ભારતની અંદર હજારો વર્ષ પહેલાં જ્યાં માણસો રહેતા હતા એવા કેટલાક સ્થળોને જોઈએ બાળમિત્રો આપ પણ નકશામાં શોધી શકો છો કે જ્યાં હજારો વર્ષ પહેલાં માણસો રહેતા હતા અને પોતાનું સમાજ જીવન કેવું જીવતા હતા એના વિશે આપ માહિતી મેળવી શકો છો અહીં ભારતના નકશાની અંદર આપ જોવો છો તેમાં નર્મદા નદી શોધો આપ નર્મદા નદીના કિનારે જોઈએ અહીંયા અહીંયા આપ જોઈ શકો છો કે નર્મદા નદી જે મધ્યપ્રદેશની આજુબાજુમાં આવેલી છે ત્યાં આજથી લાખો વર્ષો પહેલાં માણસો રહેતા હોય તેવા પુરાવા મળી આવ્યા છે ત્યારબાદ તમે ઉત્તર પશ્ચિમની અંદર કીર્થર અને સુલેમાન પર્વત શોધો આપ જોઈ શકો છો કે કીર્થર અને સુલેમાન પર્વત અહીંયા લોકોએ આઠ હજાર વર્ષ પહેલાં ઘઉં અને જ ઉગાડવાનું કામ શરૂ કર્યું હતું ત્યારબાદ આપ ઉત્તર પશ્ચિમની અંદર સિંધુ અને તેની સહાયક નદી શોધો સહાયક નદીઓ એટલે એવી નદીઓ જે મુખ્ય નદીઓને મળતી હોય અહીંયા આપ જોઈ શકો છો કે સિંધુ નદી અને તેની સહાયક નદીઓ ચીનાબ રાવી સતલજ વગેરે તેની સહાયક નદીઓ છે આ નદીના કિનારે પ્રારંભિક નગરોનો વિકાસ થયો હતો આ પ્રમાણે આપણે ઘણા બધા ભારતની અંદર એવા ઐતિહાસિક સ્થળો મળી આવ્યા છે કે જ્યાં હજારો વર્ષ પહેલાં માણસો રહેતા હતા એના પુરાવા મળી આવ્યા છે એ સિવાય આપણા ગુજરાતની અંદર પણ આપણને ઘણા બધા આવા ઐતિહાસિક નગરો મળી આવ્યા છે કે જેનો ઉત્પત્તિ સ્થાન આજથી લગભગ ચાર હજાર વર્ષ પહેલાં પણ માનવામાં આવે છે ચાલો હવે આપણે આ બધા સ્થળોએ જે રહેતા હતા તે લોકો શું કરતા હતા કેવી પ્રવૃત્તિ કરતા હતા શું ખાતા હતા કેવું હતું એમનું સમાજ જીવન આ બધું આપણે ઇતિહાસ જાણવાના સ્ત્રોતો દ્વારા સમજશું તો ચાલો ઇતિહાસ જાણવા માટે આપણી પાસે વિવિધ સાધનો અને સ્ત્રોતો છે તેના વિશે સમજ મેળવીએ ઇતિહાસ જાણવા માટેના વિવિધ સાધનો અને સ્ત્રોતમાં આપણે સૌ જોઈએ તાડપત્રો અને ભોજપત્ર તાળપત્ર તો કે તાળના વૃક્ષના પર્ણ પર લખાયેલ લેખોને તાળપત્ર કહેવામાં આવે છે પ્રાચીન સમયમાં માનવી લખવા માટે તાળપત્રનો ઉપયોગ કરતો હતો અને તેને પોથી સ્વરૂપે બાંધી અને પુસ્તક તરીકે પણ ઉપયોગ કરતો હતો એવી જ રીતે ભોજપત્રો તો કે હિમાલયમાં થતાં ભુજ નામના વૃક્ષની છાલ પર લખવામાં આવતા લખાણને ભોજપત્રો કહેવામાં આવે છે આ લખાણો પાંડુલિપિમાં જોવા મળે છે પાંડુલિપિ અથવા હસ્તપ્રતો પણ કહેવામાં આવે છે પાંડુલિપિમાં મુખ્યત્વે સંસ્કૃત પ્રાકૃત અને તમિલ ભાષામાં લખાણ જોવા મળે છે આ લિપિઓ આ હસ્તપ્રતો ઉપરથી આપણને તે સમયની ભાષા તે સમયનું સામાજિક જીવન વિશે તેમજ વિવિધ રાજાઓ વિશે માહિતી મળે છે કવિતાઓ મહાકાવ્યો વગેરે પાંડુલિપિમાં લખાયેલા જોવા મળે છે અને તે દ્વારા આપણને તે સમયના પ્રાચીન માનવ જીવન વિશે માહિતી મળે છે આવી જ રીતે ઇતિહાસ જાણવાનો એક બીજો સ્ત્રોત છે તામ્રપત્રો તામ્રપત્ર એટલે તાંબાના પત્ર ઉપર કોતરીને લખવામાં આવતું લખાણ જે તે સમયના રાજા મહારાજાઓ સંદેશાની આપલે તથા પોતાના રાજ્યની વિશિષ્ટ સિદ્ધિઓ તામ્રપત્ર પર કોતરાવતા હતા અને તે આપણને ઇતિહાસ જાણવા માટે ખૂબ ઉપયોગી છે તે તામ્રપત્ર દ્વારા આપણે જે તે રાજ્યની સામાજિક આર્થિક સ્થિતિ તેમજ તે રાજા વિશે માહિતી મેળવી શકીએ છીએ આવા ઘણા બધા તામ્રપત્રો આપણને ગુજરાતમાંથી પણ મળી આવ્યા છે તામ્રપત્ર એક ઇતિહાસ જાણવા માટે બહુ અગત્યનું સાધન છે તે સમયના રાજા વિશે અને તે સમયની સામાજિક જીવન વિશે આપણને તામ્રપત્ર દ્વારા માહિતી મળે છે ચાલો આપણે જોઈએ કે ગુજરાતમાં આવા તામ્રપત્રો ક્યાં ક્યાં સંગ્રહાયેલા છે હેમચંદ્રાચાર્ય લાઇબ્રેરી પાટણ એલડી ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડોલોજી અમદાવાદની અંદર શ્રી મહાવીર જૈન આરાધના કેન્દ્ર કોબા ગાંધીનગરમાં ભૌજ્ય અધ્યયન અને સંશોધન ભવન અમદાવાદની અંદર આવા તામ્રપત્રો આપણને જોવા મળે છે ત્યારબાદ ઇતિહાસ જાણવા માટેના અગત્યના કોઈ બીજા સ્ત્રોત હોય તો તે છે અભિલેખો અભિલેખો એટલે શિલાઓ તથા પથ્થર ઉપર કોતરીને લખવામાં આવતા લખાણો જેને આપણે અભિલેખો કહીએ છીએ અથવા તેને શિલાલેખ પણ કહેવામાં આવે છે શિલાલેખ પર કરવામાં આવતું લખાણ લાંબા સમય સુધી ટકી રહે છે એ સમયે પ્રાચીન સમયની અંદર મોટાભાગનું લખાણ આવું શિલાલેખ પર પણ જોવા મળતું હતું આપણે હજુ પણ જ્યાં જૂના ઇમારત અને જૂના મંદિરો જોઈશું ત્યાં આપણને આવા શિલાલેખો જોવા મળતા હશે પ્રાચીન સમયની અંદર રાજા પોતાની સિદ્ધિઓ દર્શાવવા માટે તથા પ્રજાને કોઈ સંદેશો આપવા માટે આવા શિલાલેખોનું કોતરકામ કરાવતો હતો સૌથી વધારે અશોકના શિલાલેખો આપણા દેશમાં ખૂબ જાણીતા છે અહીં ચિત્રમાં અશોક દ્વારા જે શિલાલેખો કોતરાવેલા છે તેનો નમૂનો છે તો આ શિલાલેખો દ્વારા પણ આપણને તે જે તે રાજ્યની પરિસ્થિતિ અથવા તે સમયની આપણને ઊંડી માહિતી મળે છે અને તેમાં કોતરાવેલા સંદેશા દ્વારા આપણને રાજાઓ અને તેમની સિદ્ધિઓની તથા તેમના કામની માહિતી મળે છે આવા અભિલેખો ઘણા બધા મ્યુઝિયમની અંદર સચવાયેલા છે એમાં આપણું દિલ્હીનું જે રાષ્ટ્રીય અભિલેખાગાર છે તે મુખ્ય છે ત્યાં આવા અભિલેખો સચવાયેલા છે અભિલેખાગાર અભિલેખાગાર એટલે જ્યાં અભિલેખો સાચવવામાં આવતી જગ્યાને અભિલેખાગાર કહેવાય છે સૌથી મોટું રાષ્ટ્રીય અભિલેખાગાર દિલ્હીની અંદર આવેલું છે ત્યારબાદ ઇતિહાસ જાણવા માટે અગત્યના કોઈ સ્ત્રોત હોય તો એ છે સિક્કાઓ પ્રાચીન સમયના રાજા મહારાજાઓ પોતાના આકૃતિવાળા અથવા પોતાના નામવાળા સિક્કાઓની છપાવવાનું કામ કરતા એટલે સિક્કાઓ દ્વારા આપણને પ્રાચીન સમયનો ઇતિહાસ જાણવા મળે છે ત્યારબાદ પંચમાર્ગ સિક્કાઓ કે પંચમાર્ગ સિક્કાઓ એટલે એવા સિક્કાઓ કે ધાતુની અંદર બીબામાં કોઈ છાપ કોતરવામાં આવતી અને તેને પંચમાર્ગ સિક્કાઓ કહેવામાં આવતા ભારતની અંદર આ પંચમાર્ક સિક્કાઓ સૌથી જૂના સિક્કાઓ છે જે આઠથી લગભગ પાંચ હજાર વર્ષ પહેલાં છપાયા હોવાનું માનવામાં આવે છે આ સિવાય ગુપ્ત યુગ મૌર્ય યુગ દરમિયાન પણ ઘણા બધા સિક્કાઓ છાપવામાં આવેલા હતા એના દ્વારા પણ આપણને જે તે સમયનો ઇતિહાસ જાણવા મળે છે એ સિવાય જૂના વાસણો ઓજારો અને આભૂષણો દ્વારા પણ આપણે જે તે સમયનો ઇતિહાસ જાણી શકીએ છીએ આપણે ઘણીવાર ઉત્ખનન કરતા ઇતિહાસકારો દ્વારા આવા જૂના વાસણો ઓજારો અને હથિયારો પર સંશોધન કરી આપણને હજારો વર્ષ જૂનો ઇતિહાસ જાણવા મળે છે આ ચિત્રમાં આપ જોઈ શકો છો કે અહીં જે દેખાતું જે વાસણ છે તેનો ઉપયોગ લગભગ આજથી ચાર હજાર વર્ષ પહેલાં થયેલો હોવાનું માનવામાં આવે છે એવું ઇતિહાસકારોએ તારણ આપેલું છે એટલે હથિયારો અને આભૂષણો દ્વારા પણ આપણને જે તે સમયની સાંસ્કૃતિક પરંપરાઓ અને સામાજિક રીત રિવાજો વિશે પણ માહિતી મળે છે ત્યારબાદ આપણે જોઈશું ટિકિટો તો કે પહેલાંના સમયમાં રાજા મહારાજાઓ ટિકિટોની છાપકામ કરાવતા હતા અને તેના દ્વારા પણ આપણે ઇતિહાસ જાણી શકીએ છીએ આપ અહીં જોઈ શકો છો કે જે તે રાજ્ય દ્વારા ટિકિટ છાપવામાં આવેલી હતી ભાવનગર દરબાર દ્વારા એ કાનાની ટિકિટ છે જયપુર સ્ટેટની ટિકિટ છે એ સમય દરમિયાન કેવી પ્રવૃત્તિ ચાલતી હતી તેના દ્વારા આપણને માહિતી મળે છે આપણે પણ આપણી આજુબાજુ આવી ઘણી બધી જૂની વસ્તુઓ મળતી હશે તેના દ્વારા આપણે ઇતિહાસ અથવા તે સમય વિશે જાણવાનો પ્રયત્ન કરશું જૂના મંદિરો જૂની ઇમારતો ખંડેરો વગેરે દ્વારા પણ આપણને બહુ જ જૂનો ઇતિહાસ જાણવા મળે શકે છે ઇતિહાસ જાણવા માટે સૌથી અગત્યની અને સૌથી જલ્દી મળી જાય એવી માહિતી હોય તો એ છે પુસ્તકો ઐતિહાસિક પુસ્તકોમાંથી આપણે ખૂબ સરસ ઇતિહાસ જાણી શકીએ છીએ ઐતિહાસિક પુસ્તકો દ્વારા આપણે જે તે સમયના શાસક અથવા જે તે સમયના શાસકની પરિસ્થિતિ આપણે જાણી શકીએ છીએ એ સિવાય દસ્તાવેજો પણ ઇતિહાસ જાણવા માટે ખૂબ અગત્યના છે અહીંયા આપ ચિત્રમાં જોઈ શકો છો કે ગોંડલ સ્ટેટ દ્વારા સાયકલ ચલાવવા માટેનું લાયસન્સ આપવામાં આવતું હતું પુરાતન કાળમાં જ્યાં આદિમાનવ વસવાટ કરતો હતો તેવી જગ્યાએ મળેલી ગુફાઓ પણ ઇતિહાસ જાણવા માટે ખૂબ અગત્યના સ્ત્રોત છે ગુફાની અંદર મળતા ગુફા ચિત્રો દ્વારા પણ આપણને ઇતિહાસ જાણવા મળે છે ગુફા ચિત્રો દ્વારા આપણને જે તે સમયના સામાજિક જીવન વિશે માહિતી મળે છે કેવી રીતે એ સિવાય બાળકોએ ચિત્ર દોરેલા હોય તો એ માહિતી પણ મળે છે કે એ સમયે બાળકો કેવી પ્રવૃત્તિ કરતા હતા બાળકો કેવા રમકડાથી રમતા હતા વર્તમાનપત્રની અંદર આવતા ઐતિહાસિક બનાવોના લેખો દ્વારા આપણે ઇતિહાસને જાણી શકીએ છીએ વર્તમાનપત્રની અંદર ડિસેમ્બર બે હજારમાં લગભગ તમામ વર્તમાનપત્રોમાં સદીમાં બનેલા બનાવોની વિગતોની ચિત્રાત્મક રીતે રજૂઆત કરવામાં આવી હતી જેને મિલેનિયમ ગેલેરી એવું નામ આપવામાં આવ્યું હતું એટલે કે છેલ્લા સો વર્ષોમાં બનેલા મુખ્ય બનાવોની યાદી કાર્બન ડેટિંગ પદ્ધતિ દ્વારા ઇતિહાસકારો જે તે વસ્તુનો ચોક્કસ સમયગાળો જાણી શકે છે જેમ કે અહીં આપણે ચિત્રમાં જોઈ શકીએ છીએ કે આ પથ્થર આપણને મળી આવ્યું તો આ પથ્થર કયા સમયનો છે તે કાર્બન ડેટિંગ પદ્ધતિ દ્વારા આપણને ખ્યાલ આવે છે આપ જોઈ શકો છો એક હસ્તપ્રત પર લાલ કલરનું નિશાન કરેલું છે એટલે કે લગભગ આ આઠમી સદીની વસ્તુ છે તો કે આઠમી સદીમાં પણ શૂન્યનો ઉપયોગ થતો હતો એવું આપણને કાર્બન ડેટિંગ પદ્ધતિ દ્વારા જાણવા મળે છે પ્રાચીન કાળથી માણસ એક જગ્યાએથી બીજી જગ્યાએ પ્રવાસ કરતો રહ્યો છે અને ત્યાંના સમાજ જીવન તથા તેની સંસ્કૃતિ ઉપર નોંધ પણ કરતા હતા અને તેમની જે નોંધો હતી તે એક ઇતિહાસ જાણવા માટે અગત્યનો સ્ત્રોત છે પ્રાચીન ભારતની અંદર મેક્થેનિસ ફાયાન ઇબ્નબુદુતા યુએનસાંગ જેવા વિવિધ પ્રવાસીઓ ભારતના પ્રવાસે આવ્યા અને ભારતના ઇતિહાસ અને સાંસ્કૃતિક પરંપરાની નોંધો કરી યુએનસાંગ ભારતમાં ઈસવીસન છસો ની સાલની આસપાસ એટલે કે છઠ્ઠીથી સાતમી સદીમાં આવેલો અને હર્ષવર્ધનના સમયમાં તેણે ભારતનો પ્રવાસ કરેલો અને ઘણી બધી નોંધો પોતાના ડાયરીમાં સાચવી રાખેલી જેના દ્વારા આપણને ઘણો બધો ઇતિહાસ જાણવા મળે છે તો બાળ મિત્રો અહીંયા આપણે ઇતિહાસ જાણવાના સ્ત્રોત અને ઇતિહાસ વિશે માહિતી મેળવી જે આપને સમજ આવી છે You have to draw these shapes, okay? You have to draw this shape. So let me do one thing. Now you have to count, okay? One, two, three, four. One, two, three, four. This way you have to count, okay? Start. One, two, three. three, four. Three, four. One. Only one. Okay, Shani Ram is only one. Huh? Okay, I am two. One, two, one, two. Okay, fine. Now, see what you have to do. Who is number one? Raise your hands. Okay, now come here, come here, come here. What is this? Circle. circle. Now, take this. Huh? Now, you have to make a circle. This way, see who will draw this draw circle ha, number 2 come here this is a square okay now you have to make square here i give you ruler what is this a ruler say after me ruler ruler okay now you have to draw this take this chalk stick and draw it number 3 come here you have to draw what is this triangle triangle what is this triangle triangle now you have to draw triangle i give you ruler take this ruler draw here Be rectangle. rectangle now you have to make rectangle bigger one okay bigger one yes who will draw it very nice very nice good good what have you drawn square very nice what is it square square what is it, what is, it? So what is this triangle rectangle, rectangle. व ड्रॉन ओवल रेक्टेंगल स्क्वेर ट्राइंगल एंड सर्कल ग्रुप वन दिस इज ग्रुप टू दिस इज ग्रुप थ्री एंड दिस इज ग्रुप फोर नाव स्टैंड अप सर्कल सी आई मेड ग्रुप एंड एंड यू हैव ग्रुप नेम्स राइट ग्रुप नंबर वन And I will speak group number one and will speak oval. So then you have to come and you have to come. you have to come in the oval. Okay. I will speak group number three and and they have to and speak group number three square. So then you have to come here. Right? Ready? Are you ready? Yes. It's a game. Are you ready? Yes. Okay. Now number. ग्रुप नंबर फोर ट्राइंगल हा ओके नंबर वन नंबर वन स्क्वेर यस ग्रुप नंबर टू सर्कल वेरी नाइस वेरी नाइस नाउ नंबर ग्रुप नंबर फोर ग्रुप नंबर फोर ओवल हा ग्रुप नंबर वन ट्राइंगल ग्रुप नंबर वन ट्रायंगल आर यू लिसनिंग और नॉट आई से ट्राइंगल एंड यू वेंट दे यू हैव टू बी हियर ओके ओके नंबर वन ओवल ट्राएंगल ओवल ट्राएंगल रेक्टेंगल रेक्टेंगल गुड वेर आर यू वेर आर यू ओके वेर आर दे वेर आर दे वेरी नाइस वेर आर दे वेर आर दे वेर आर दे इन द स्केरी नाइस इन दुड गुड गुड

वेर आर दे वेर आर दे ओके नाउ गो टू योर प्लेस ओके फ्रेंड्स आई गिव यू पेपर्स ओके हा एंड इन दट पेपर शेप्स आर गिवन शेप्स आर गिवन वॉट आर द शेप्स सर्कल देन स्क्वेर देन rectangle then square. square so that we have already oval. said oval and Three. Three. and triangle. yes triangle okay and with that triangle. with and with those shapes you have to make a picture and that i have already shown okay, okay. that you can see okay

but another picture your own picture ok. So, take one and pass it on take one only take one take one and pass it on take one and pass it on take one uh, take one and pass it on yes yes take one give give it to him yes very good give give her. Yes. Okay. Now take this. Take take this. Uh, take this. Yes. Yes. Uh. Yes. Uh. Okay. Yes. Extra. Yes. You have pencil? Okay. You have pencil? Okay. Now start. Now start drawing activity. I am also drawing a picture. Okay. Your time is up. Stop. Stop. Circle C. Circle C. Ah, circle C. Now give me ruler. Yes. रूल अके नाव नाव सी नाव वॉट यू हैव टू डू मेक पेर यू हैव टू मेक पैर एंड स्पीक वन टू वन नेहा वन टू ओके वन टू वन टू वन टू दैट वे यू हैव टू स्पीक ओके शेल वी स्टार्ट शेल वी स्टार्ट वन now you have to make pair so this is one and this is two now sit this way sit down sit down yes sit down now you are one i am with you okay now you are one and one you are two okay so sit down yes ha huh. you also sit down 1 2 1 2 close 1 2 yes sit down वन टू वेरी नाइस हम्म ओके नाउ प्लीज यू आर प्लीज प्लीज कम हियर कम हियर कम हियर यस सिट हियर ओके व्हाट इज दिस इट इज अ फ्लैग एंड हाउ इज इट इट इज अ रेक्टेंगल रेक्टेंगल Rectangle. How is it? It is a rectangle. Okay, friends. Now, you have to ask question. And the other person, other student will give answer. Okay? Yes. What is it? And how is it? Got it? Yes. Got it? Yes. What it is this? It is a wall. How is it? It is a circle. What it is this? What is this? What is this? Huh. What is this? Very it is good. a bed. How is it? It is a rec rectangle. 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 What is this? rectangle. 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 Ask again. What is this? It is a bed. Uh, how is it? It is a rectangle. Good. What is this? It is a candy. How is it? It is a triangle. Very good. What is this?

અને આજે તમે જે કંઈ શીખ્યા એ કેવી રીતે શીખ્યા એ પ્લે વે મેથડ દ્વારા શીખ્યા રમતા રમતા શીખ્યા અને આ થિયેટર ટેકનિક્સથી શીખ્યા તો આવી જ રીતે અંગ્રેજી શીખવાનું હોય હા તમે આ બધું માત્ર ક્લાસરૂમમાં જ નહીં સ્ટુડિયોમાં શીખ્યા અને અંગ્રેજી તો બધે જ શીખી શકાય અરે અંગ્રેજી શું કોઈ પણ વિષય બધે શીખી શકાય કોઈ પણ જગ્યાએ શીખી શકાય ઇંગ્લિશ અરાઉન્ડ અસ દરેક જગ્યાએ અંગ્રેજી છે અને એ આપણે શીખવાનું છે આજે તમે જે શીખ્યા એ નંબર્સ શીખ્યા કેટલીક સૂચનાઓ શીખ્યા અંગ્રેજીમાં બોલતા શેપ્સ શીખ્યા એને આઈડેન્ટિફાઈ કરતા શીખ્યા એટલે કે શેપ્સ આકારો તમે ઓળખી શક્યા એના નામ શીખ્યા આકારો તમે બનાવ્યા અને એ આકારો બનાવવાનો તમે અનુભવ મેળવ્યો એ આકારોની સાથે તમે રમ્યા આ બધું જ તમે શીખ્યા એટલે રમતા રમતા શીખ્યા ખરું ને બીજી બાબત નંબર્સ શીખ્યા ત્રીજી બાબત તમે કેટલીક ઇન્સ્ટ્રક્શન્સ શીખ્યા રાઈટ અને અંગ્રેજીમાં સવાલ જવાબ કેમ થાય એ પણ શીખ્યા અને બધું જ રમતા રમતા કેટલી મજા પડી ખરું ને તો આવા પ્રકારના એક્સપિરિયન્સીસ દ્વારા અનુભવો દ્વારા આપણે વર્ષભર અંગ્રેજી શીખતા જ રહીશું મજા પડશે ને તમને હા તો મળીએ ફરી પાછા મળીશું આવજો